ઊંચા કહેવાય તો ગલન બિંદુ કેવા હોય છે ઊંચા બીજા એના ઉદાહરણની વાત કરીએ આપણે તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વાર્ટ્ઝ જેને આપણે કહીએ છીએ સિલિકોન ડાયોક્સાઇડ અને બીજો છે સિલિકોન કાર્બન એના સિવાય આપણે લખી શકીએ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અને એની અંદર કાર્બનના અપર રૂપોનો પણ સમાવેશ થઈ જાય છે તો કાર્બનના અપર રૂપોની અંદર આપણે પહેલી એક વાત કરીએ કે હીરો અને બીજો લઈ લઈએ ક્રેકર હવે આ બંનેની આપણે કમ્પેરિઝન પણ કરીએ તો હીરો તો સંકરણની બાબતે એનું સંકરણ શું થશે sp समझिए
एंजाइम संपूर्ण
જ્યારે અસ્ફટિકમયની અંદર ગોઠવણી સંપૂર્ણ ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી એટલે કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. બીજી આપણે વાત કરીએ તો એના દલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે એટલે કે ચોક્કસ હોય છે. જ્યારે આના દલન બિંદુ ચોક્કસ હોતા નથી તેથી આપણે એને કહીએ છીએ સાચા ઘન પદાર્થો અને આને આપણે કહીએ છીએ આભાસી ઘન પદાર્થો. છેલ્લી વાત કરીએ કે તેનો સ્વભાવ એટલે કે તેનો ગુણધર્મ છે એન આઈસો એન આઈસોટ્રોપિક ગુણ સ્વભાવ ધરાવે છે એટલે કે ગુણધર્મ. તો હવે આઈસોટ્રોપિક એન આઈસોટ્રોપિક કોને કહેવામાં આવે છે તો એન આઈસોટ્રોપિક એટલે જુદી જુદી દિશામાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય છે. હવે પરમાણુની ગોઠવણી જુદી જુદી હોવાને કારણે તેના ભૌતિક ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય છે ત્યારે આની અંદર આપણે